મિત્રો, હું છું સરોજ નાયક. મારી ચેનલ જ્ઞાન તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે સૂર્ય એ શક્તિનો મોટો સ્ત્રોત છે અને એનું જ પ્રતીક, એ શક્તિનું જ પ્રતીક દીવો માનવામાં આવે છે. આજે આપણે આ વિડીયોમાં દીવો કરવાના કારણો અને એની મનોશારીરિક અસરો વિશે જોઈશું. એ પહેલાં મારી નમ્ર વિનંતી કે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. દીવો ઉજાસ પાથરે છે, પ્રકાશ પાથરે છે અને વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ભરી દે છે. પહેલાંના જમાનામાં જ્યારે વીજળીના દીવા નહોતા ત્યારે લોકો કોડિયાના દીવા વાપરતા. એમનો દિવસ સંધ્યા ટાણે જ પૂરો થઈ જતો અને સંધ્યા આરતીનું એ વખતે ખૂબ મહત્ત્વ હતું. એ લોકોનું માનવું હતું કે અંધકારમાં નકારાત્મક ઉર્જા વધુ આવે છે અને એટલા માટે એ દીવાનો ઉપયોગ કરતા હતા. વિજ્ઞાનમાં દીવાને અંધકાર તરફથી ઉજાસ તરફ જવાનું, સાહિત્યમાં દીવાને અજ્ઞાન તરફથી જ્ઞાન તરફ જવાનું પ્રસ્થાન કરવાનું પ્રતીક માનવામાં આવે છે. દીવો એ વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ભરી દે છે. આપણા આધ્યાત્મિક ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે દીવા દ્વારા જે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ હોય છે એના કારણે માનવ જીવન સુખ સમૃદ્ધિનો અનુભવ કરે છે. ઘીનો દીવો એની આજુબાજુના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા એના ઉલવાઈ ગયા પછી પણ 4 કલાક સુધી એ જાળવી રાખે છે. અને તેલના દીવાની સકારાત્મકતા હોય છે ખરા, પણ થોડોક સમય માટે. ઘીનો દીવો તો ઉલવાયા પછી પણ એની સકારાત્મક ઉર્જા રહે છે. આપણા શરીરના 7 ચક્રો છે, એમાંના 2 ચક્રો, એક મણિપુર ચક્ર અને એક અનાહત ચક્ર, એને શુદ્ધ કરવાનું કામ દીવો કરે છે. અને આપણે જાણીએ છીએ કે આપણી નાડીઓ દ્વારા આપણા શરીરમાં ઉર્જા ફરતી રહે છે. દીવા દ્વારા આપણી ચંદ્ર નાડીને શુદ્ધ કરીને એમાં ઉર્જા પ્રદાન કરીને શરીરમાં ફરતી રાખે છે ઉર્જાને, અને એ ઉર્જા દ્વારા આપણું મન શાંતિનો અનુભવ કરે છે. સંસ્કૃતમાં એક શ્લોક પણ છે, અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યુર્માં અમૃતમ ગમય. તમસો માં જ્યોતિર્ગમય એટલે કે અંધકારથી ઉજાસ તરફ પ્રયાણ કરો. ઘીનો દીવો સકારાત્મક ઉર્જા પ્રદાન તો કરે જ છે, પણ એમાંય ગાયના ઘીનો દીવો હોય તો એ વધારે એ ઔષધિરૂપ ગણાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ગાયનું ઘી એ અનેક રોગોમાં ઔષધિનું કામ કરે છે, અને એવું એ ગાયનું ઘી હોય એ દીવા દ્વારા અગ્નિના સંપર્કમાં આવે ત્યારે વાતાવરણમાં એવા તત્વો એ છોડે છે, રિલીઝ કરે છે, કે જે રોગોનો નાશ કરે છે. અને આવા વાતાવરણમાં રહેતી વ્યક્તિ રોગમુક્ત થાય છે. સાહિત્યમાં કહ્યું છે કે અને આધ્યાત્મિક પુસ્તકોમાં લખેલું છે કે દીવો એ આત્મા અને ઈશ્વરનું અનુસંધાન કરે છે, એનું જોડાણ કરે છે, ધર્મ અને વિજયનું પ્રતીક ગણાય છે. અંધકાર એ રોગ અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે, અને એ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે દૈવી શક્તિના પ્રતીક સ્વરૂપનો દીવો પ્રગટાવવામાં આવે છે કે જે વાતાવરણને આનંદિત ખુશનુમા બનાવી દે છે. દીવો એનો મનોશારીરિક ફાયદા પણ ઘણા છે. એનો શારીરિક ફાયદા જો જોઈએ આપણે તો
દીવાની જ્યોત ઉપર તમે ત્રાટક કરો, મીન્સ કે દીવાની જ્યોતની સામે તમે 2-3 મિનિટ સામે એક ધારું જોઈ રહો, અપલક મટકો માર્યા વગર, તો તમારી આંખોનું તેજ વધે છે, આંખોના ચશ્મા પણ જતા રહે છે અને મોતિયો નથી આવતો. અને એનો બીજો મોટો ફાયદો છે કે મનની એકાગ્રતા વધે છે. અને મનની એકાગ્રતાની કેટલી શક્તિઓ છે એ તો આપણે જાણીએ જ છીએ. એમાં એ વિદ્યાર્થીઓ માટે તો ખાસ આ જરૂરી છે. વિદ્યાર્થીઓ તો ખાસ દીવાની જ્યોતનું ત્રાટક કરવું જ જોઈએ કે એકાગ્રતા વધે, યાદશક્તિ વધે, કે જેનો ઉપયોગ એમને આગળ ઉપર થઈ શકે. ગાયના ઘીનો દીવો સર્વોત્તમ તો ગણાય જ છે, પણ જો એમાં ગુગળ કે કપૂર ઉમેરવામાં આવે તો એનો ફાયદો અનેક ગણો વધી જાય છે. કપૂરના ધૂપ કરવાથી અથવા તો કપૂરનો દીવો દીવામાં કપૂર નાખવાથી એની આજુબાજુના વાતાવરણમાં ઓક્સિજનનું લેવલ વધી જાય છે. અને એટલા માટે જ તો જ્યારે નવરાત્રિ હોય કે કોઈ એવો પ્રસંગ હોય કે જ્યાં ઘણા બધા માણસો ઊભા હોય અને આરતી કરતા હોય ને એવું હોય તો આરતીમાં કપૂર નાખવામાં આવે છે, કે જેથી કરીને ત્યાંના વાતાવરણનું ઓક્સિજનનું લેવલ જળવાઈ રહે. અને એટલા માટે મિત્રો, અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે તો કપૂરનો દીવો અવશ્ય ઘરમાં કરવો જ જોઈએ, કે જેથી કરીને કોઈને સહેજ પણ કંઈ અસર થયેલી હોય તો એ નાબૂદ થાય અને ઓક્સિજનનું લેવલ જળવાઈ રહે. ગુગળનો ધૂપ એ વાતાવરણને શુદ્ધ કરવાનું કામ કરે છે, એર પ્યુરિફાયરનું કામ કરે છે, એ અચૂક કરવું જોઈએ. તો આવા આ દીવાના હવે આપણે ફાયદાઓ લઈશું, દીવો કરીશું અને આપણા આત્માનું ભગવાન સાથે જોડાણ કરીશું. થેન્ક યુ મિત્રો.